નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને બધા? ધોરણ 6 વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આપણે કદમ 8 એની ચર્ચા કરી હતી, સમજ્યા હતા. હવે આપણે જોઈએ કદમ 9. મજા આવે છે ને? ચલો કદમ 9 શું છે એમાં જુઓ. પહેલો સવાલ શું છે? વાક્યના અર્થ જેવા જ અર્થ દર્શાવતા વાક્ય પાઠમાંથી શોધીને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં વાક્ય આપેલું છે અને આ વાક્યના અર્થ જેવો જ અર્થ દર્શાવતું વાક્ય આપણે પાઠમાંથી શોધીને લખવાનું છે. તો વાક્ય શું છે? ઘોડા પરથી ઉતરી વાલો લોકોની વચ્ચે રસ્તો કરતો ઘરની પાસે પહોંચી ગયો. આ એક વાક્ય છે, બરાબર. હવે આના જેવો જ અર્થ દર્શાવતો વાક્ય એ પાઠમાંથી શોધીને લખવાનો છે. તો પાઠમાંથી શોધેલું વાક્ય શું છે? ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો, બરાબર ને? એના જેવો જ અર્થ છે, પણ એ અલગ ભાષાની અંદર થોડું રજૂ કરવામાં આવેલો છે. પછી બીજું જુઓ. એના પછી તમારું નામ અને સરનામું ન આપો તો મારા દીકરાના સોગંધ છે. જો અહીં પણ બીજું વાક્ય આપેલું છે, તમારું નામ અને સરનામું ન આપો તો મારા દીકરાના સોગંધ છે. તો અહીં શું આપ્યું છે વાક્ય? તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે, બરાબર ને? એના પછી જુઓ ત્રીજું વાક્ય. બોલો શેઠ, કેટલા રૂપિયા લેવાના છે? અમારા છોકરાનું દુઃખ મારાથી જોવાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ગાડી કયું વાક્ય, કેવી રીતનું વાક્ય આપેલું છે જુઓ. અહીંયા વાક્ય આપેલું છે, બાપ બોલો કેટલાનું લેણું? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી, દુઃખ આહુડા મારાથી જોવાતા નથી. એ અલગ શબ્દની અંદર રજૂ કરવામાં આવેલું છે, અલગ ભાષાની અંદર વ્યક્ત કરેલું છે. ચોથું વાક્ય છે, અચાનક રાજના સિપાહીઓને ગામમાં જોતા લોકો અચંબામાં પડી ગયા, બરાબર. તો અહીં વાક્ય પાઠમાંથી શોધીને લખવાનું. તો શું છે? અણધારા રાજ્યના સિપાહીઓ ગામમાં આવેલા ભાળી માણસો હેબતાઈ ગયા, બરાબર. આ પાઠને અનુરૂપ વાક્ય છે. પાંચમું સેન્ટેન્સ છે, પાંચમું વાક્ય. તે દિવસે તમારી પાસેના 500 રૂપિયા ન આપ્યા હોત તો હું આજે આ પદ પર ન હોત. તો અહીં ગાડી શું આપેલું છે? તે દિવસે કેળેથી વાસણી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત, બરાબર. વિદ્યાર્થી મિત્રો, એટલે પાઠમાંથી આવતા વાક્યો અર્થ શબ્દને અનુરૂપ આ વાક્યો આપેલા છે, એને અનુરૂપ વાક્ય આપણે પાઠમાંથી શોધીને લખવાના રહેશે. એટલે પાઠનું વાંચન કરો તો જ ખબર પડે. વિદ્યાર્થી મિત્રો, હવે આ જુઓ, અહીં શું આપેલું છે આપણને? એક ચિત્ર છે. શેનું ચિત્ર છે ખબર છે તમને? આ એક મેળાનું ચિત્ર છે. મેળો એટલે શું ખબર છે? જેની અંદર બધા જ લોકો જતા હોય, આનંદ મંગલ કરતા હોય, આ એવું એક ચિત્ર છે, મેળાનું ચિત્ર. તો મેળામાં આપણને શું જોવા મળે છે? તો જો અહીં ચગડોળ છે, બરાબર. આ બાળકો દેખાય છે, પછી અહીં કેટલાક લોકો મદારી ખેલ બતાવી રહ્યો છે, અહીં પેલા બંગડીવાળા છે, અહીંયા દુકાનો આવેલી છે, આ બધી જુદી જુદી દુકાનો છે વસ્તુઓની. અહીં પેલી નટ જે છે, આપણે નટ કહીએ છીએ, નટ જે છે દોરડા પર ચાલે છે, એ ચાલીને પોતાનું ખેલ બતાવી રહી છે. અહીંયા ચગડોળ દેખવા મળે છે, ચગડોળ દેખાય છે, જુઓ દેખાય છે ચગડોળ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક મેળાનું ચિત્ર છે અને આ ચિત્રના આધારે તમારે જાતે જ આમાંથી વાક્ય બનાવવાના રહેશે. એટલે આમાંથી તમને કંઈ ટીચર લખીને નહીં આપે, આપણે જાતે જ આમાંથી શીખવાનું છે અને કરવાનું છે. ખબર પડે છે ને? મેળાનું ચિત્ર, મેળામાં તમે જાઓ તો શું જોવા મળે? આઈસ્ક્રીમની દુકાન હોય, પાન ગલ્લાની દુકાન હોય, બરાબર, ચાની કીટલી હોય, જુદા જુદા સ્ટોલ હોય છે, બરાબર. પછી ચગડોળ જોવા મળે, બંગડીવાળા જોવા મળે, મદારી ખેલ બતાવતો હોય, નટ જે પોતે ખેલ બતાવતા હોય છે, બરાબર. આ રીતે પછી પેલા ચકરડીવાળો છે જે ચકરડી વેચી રહ્યો છે, એટલે આવી વસ્તુ આપણને મેળામાં જોવા મળતી હોય છે. એટલે જાતે જ આનું અવલોકન કરીને લખવાનું રહેશે. એના પછી જુઓ, પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્નોના જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીં જુઓ, પ્રશ્નોના જવાબ લખો. તો ભાઈ તારો માર્ગ જોવે છે, શેઠ આવું શા માટે કહે છે? શેઠ એવું કેમ કહે છે કે ભાઈ તારો માર્ગ જોવે છે? તો એટલા માટે કે વાલો શેઠને લેણા વિશે પૂછે છે. લેણા એટલે કેટલા લેવાના, એટલે શેઠને એવું લાગે છે કે આ થોડો કંઈ મારું લેણું ચૂકત કરશે. તેથી શેઠ તેને કહે છે કે ભાઈ
તારો માર્ગ રાજુવે છે, એમ કે આ લેણું થોડું ચુપ્ત કરવાનું છે. અને એટલા માટે કહે છે કે ભાઈ તારો માર્ગ, માર્ગ એટલે તારો રસ્તો, તારી રાજુવે છે. પછીનો સવાલ છે, વાલા કેસરિયાના ઘોડા કેવા લાગતા હતા? વાલા કેસરિયાના ઘોડા કેવા લાગતા હતા? તો વાલા કેસરિયાના ઘોડા જાયદી ખજૂરની પેશી જેવા હતા, પેશી જેવો એનો વાન હતો. હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી એની ચામડી હતી. સુંવાળી અને ચમકતી ચામડી, શાઇનિંગ મારતી હોય ને ઘોડા ઉપરની જે ચામડી, એવી હતી. કાન સોરીની દોઢે ચડાવતા આવતા જાતવંત ઘોડાવાલા કેસરિયાના હતા. બરાબર ને? આ એના કેસરિયાવાળાના ઘોડાનું એક કહેવાય ને કે ઘોડા કેવા હતા એનું અહીં નિરૂપણ કરવામાં આવેલું છે. ઘોડા કેવા હતા એ સમજાવવા વર્ણન કરવામાં આવેલું છે. પછીનો સવાલ જુઓ, રાજના સિપાહીઓને આવેલા જોઈ ગામ લોકો શા માટે હેબતાઈ ગયા? હેબતાઈ જવું એટલે આશ્ચર્યમાં આવી ગયા. તો રાજના સિપાહીઓને આવેલા જોઈને ગામ લોકો હેબતાઈ ગયા, કારણ કે આ પહેલાં ગામમાં ક્યારેય આટલા બધા સિપાહીઓ એકસાથે આવ્યા ન હતા. આટલા બધા સિપાહીઓ જ્યારે ગામમાં આવ્યા ત્યારે બધા ગામની જે લોકો હતા, ગામના લોકો એ બધા ડરી ગયા, હેબતાઈ ગયા, બિહાઈ ગયા કે આ બધા આટલા બધા સિપાહીઓ શા માટે આવ્યા હશે. પછીનો સવાલ જુઓ, વાલા કેસરિયાને જગદંબા તમારી ભેર કરે એમ કોણ અને શા માટે કહે છે? આવું કોણ અને ક્યારે કહે છે, શા માટે? તો વાલા કેસરિયાને જગદંબા તારી ભેર કરે એમ એની પત્નીએ કહ્યું હતું, કારણ કે રાજના સિપાહીઓ વાલાને લેવા આવ્યા હતા. વાલાએ કંઈ ગુનો કર્યો ન હતો. જો આપણે કોઈ ગુનો ન કર્યો હોય અને કોઈ આપણને ગુનેગાર સાબિત કરે તો એ ગમે ખરું કોઈને? ન ગમે. અને એટલા માટે તેની પત્ની કહે છે કે માં જગદંબા તારી ભેર કરે, રખવાળી કરે, એ માટે શબ્દ વાપરે છે. પાંચમો સવાલ જુઓ, રાઘોબાએ વાલા કેસરિયાને શા માટે તેડાવ્યો હતો? શા માટે રાઘોબાએ વાલા કેસરિયાને તેડાવ્યો હતો? તો રાઘોબા અત્યાર સુધી અમરેલીનો સુબો હતો, અમરેલીનો રાજા હતો, સુબો હતો. બાળપણમાં જ વાલા કેસરિયાએ તેને કરેલી મદદને બદલો આપવા માટે વાલા કેસરિયા રાઘોબાને તેડાવે. બાળપણમાં વાલા કેસરિયાએ તેને મદદ કરી હોય છે અને એટલા માટે તેને બોલાવે છે, આવકાર આપે છે. એટલા માટે રાઘોબાએ વાલા કેસરિયાને તેડાવ્યો હતો. પછી સવાલ જુઓ, બંધ બેસતા વાક્યને જોડો. બંધ બેસતા વાક્યોને જોડવાના છે વિદ્યાર્થી મિત્રો. આ કયું વાક્ય કોને આધારે છે જાતે જ આપણે જોડવાનું. જો અહીં કેટલાક વાક્ય આપ્યો છે, લારીવાળાના અવાજથી, બીજું છે ચકલી અને કબૂતર તો, ત્રીજું ખેતર ખેડી ખેડીને, ચોથું વરસાદે મુસળધાર વરસીને, શિયાળ તો ઠીક વરુ અને સિંહે. બરાબર? તો વાક્યને અનુરૂપ આપણે વાક્ય લખવાનું છે. તો અહીં જુઓ, પહેલું શું છે, લારીવાળાના અવાજથી શું આવે, સૌ ઘરની બહાર આવી ગયા. એના પછી ચકલી અને કબૂતર તો માણસ હોય ત્યાં જ રહે. એના પછી ખેતર ખેડી ખેડીને ખેડૂ અને બળદ લોથપોથ થઈ ગયા. ચોથું વરસાદે મુસળધાર વરસીને નદી અને નાળા તરબોળ કરી દીધા, તરબોળ એટલે ભરાઈ ગયા. અને પાંચમું શિયાળ તો ટીક વરુ અને સિંહે સીમાડા છોડી ગામમાં આવી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બંધ બેસતા વાક્યો આપણે જોડવાના રહેશે. પછીનો સવાલ જુઓ, આપેલા વાક્યમાંથી રૂઢિપ્રયોગનો અર્થ લખો. અહીં વાક્ય આપેલા છે અને રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો છે. તો અહીં આપણે જુઓ કેટલાક વાક્યો આપેલા છે. પહેલાં શું છે, ઘરની સજાવટ ઉડીને આંખે વળગી એવી છે. તો આંખે વળગે એવી એટલે એને શું કે, ઉડીને આંખે વળગવું તો તરત જ ધ્યાન પર આવું, તરત જ ધ્યાન પર આવું, એવો અર્થ થાય છે. એવી રીતે રૂઢિપ્રયોગ જાતે શોધવાના અને એનો અર્થ પણ લખવાનો છે. તો બીજું વાક્ય શું છે, વારંવાર સમજાવવા છતાં ઝીલ ન માનતા પપ્પાની આંખ કરડી ગઈ. તો આંખ કરડી જવી તો શું આવે, ગુસ્સાથી આંખ લાલ થવી, ખૂબ જ ગુસ્સો આવી જવું. એના પછીનું, એક મહિનો કોરો જતા ખેડૂતો વાદળો સામે મીટ માડી રહ્યા હતા. મીટ માડી રહેવું, નજર સ્થિર કરી જોઈ રહેવું. મીટ માડી રહેવું એટલે એક રીત હશે, નજર સ્થિર કરીને જોઈ રહેવું. પછી જુઓ, ગામ લોકો સાહેબનો પડ્યો બોલ ઝીલી લેતા હતા. પડ્યો બોલ ઝીલવો, પડ્યો બોલ ઝીલવો એટલે શું થાય, આજ્ઞાનું પાલન કરવું. પછીનું જુઓ,
એક સફળતાએ જેનો મિજાજ તરડાઈ જાય એ બહુ આગળ ન વધે. મિજાજ તરડાઈ જવો, મિજાજ તરડાઈ જવો તો અભિમાન થવું. એક જ વાર સફળતા મળે ને જેને અભિમાન આવી જાય એ આગળ વધી શકે નહીં. પછીનું જુઓ, પાદરનો શીતળ વાયરો સૌનું મન ઠારી ગયો. મન ઠારવું, મન ઠારી જવું તો સંતોષ થવો. અને છેલ્લે, મમ્મી મહેમાનોને કાગડોળે રાહ જોતી હતી. કાગડોળે રાહ જોવી, કાગડોળે રાહ જોવી તો ખૂબ જ આતુરતાથી રાહ જોવી. પછી જુઓ, ઉદાહરણ મુજબ શબ્દના છેલ્લા અક્ષરથી નવો શબ્દ એમ 10 શબ્દો લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ આપણે આગળ પણ ભણી ચૂક્યા છીએ. ઉદાહરણ આપેલું હોય તો ઉદાહરણ પ્રમાણે જ આપણે જે વાક્ય આપેલા છે તે ઉદાહરણ પ્રમાણે જ આપણે શબ્દ બનાવવાના છે. મેં તમને પહેલા પણ કહ્યું હતું કે અહીં જો આપ્યું છે, રમત તલવાર રસોઈ, તો ઈતિ ઈશા, સાથી શાક, કથી કબૂતર, રથી રમકડું, ડૂથી ડુંગર, રથી રકાવી અને બિકણ. બરાબર, આ જ્યાં શબ્દ છે એનો છેલ્લો અક્ષર જે આવે એ અક્ષર ઉપરથી જ બીજો શબ્દ બનાવવાનો રહેશે. તો આપણે અહીં બનાવ્યું છે, જુઓ કઈ કઈ વસ્તુ બનાવી છે. આવક, આવક. ક આવ્યું તો કબર, ર આવ્યું તો રકાબી, બી આવ્યું તો બીજ, જ આવ્યું તો જલેબી, બી આવ્યું તો બીક, ક આવ્યું તો કદર અને ર આવ્યું તો રતન. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે છેલ્લો શબ્દ પૂર્ણ થયે, જે છેલ્લો અક્ષર હોય એ અક્ષર પરથી જ આપણે શબ્દ બનાવવાનો રહેશે. ખબર પડી ગઈ ને? મજા આવે છે ને પુનરાવર્તનમાં? થેન્ક યુ.